ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી 1 થી 7 એકમોનો અભ્યાસ સત્ર 1 માં કરી ગયા, બરાબર ને? હા, આપણે એકમ 1 ચબુતરો, જે ચિત્ર પાઠ હતો, તેમાં ચબુતરા વિશે અવનવી માહિતી મેળવી હતી, બરાબર ને? હા, ત્યારબાદ કાવ્ય 2 પર્વત તારા, જેનું સુંદર મજાનું આપણે કાવ્યગાન કર્યું અને વિવિધ કુદરતી અંશોમાં ઈશ્વરની સરખામણી જોઈ, બરાબર ને? હા, ત્યારબાદ એકમ 3 મહેનતનો રોટલો, તેમાં સાધુ મહારાજ અને મોચી ભગત વચ્ચેના વાર્તાલાપ દ્વારા જીવનમાં મહેનતનું કેટલું મહત્વ છે તેના વિશેની જાણકારી મેળવી, બરાબર ને? હા, ત્યારબાદ એકમ 4 સુંદર આ કાવ્યનું સરસ મજાનું આપણે કાવ્યગાન કર્યું, ત્યારબાદ આ કાવ્યમાં આવતા ઘણા બધા સુંદર દ્રશ્યો પણ જોયા, બરાબર ને? હા, ત્યારબાદ આવ્યો એકમ 5 સડીના પ્રતાપે, આ પાઠે તો આપણને હસાવીને લોટપોટ કરી દીધા, બરાબર ને? ત્યારબાદ એકમ 6 નર્મદા મૈયા, આપણે સરસ મજાનો નર્મદા મૈયાનો પ્રવાસ કર્યો, નર્મદા નદીના કિનારે આવેલા ઘણા બધા સ્થળોની આપણે મુલાકાત લીધી હતી, યાદ તો છે ને તમને? હા, અને છેલ્લે એકમ 7 અલગ દલગ કાવ્યનું સરસ મજાનું ગાન કર્યું અને રાધા કૃષ્ણ વચ્ચે રાસલીલા જે રમાય છે તેનું વર્ણન પણ સાંભળ્યું, બરાબર ને? ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આગળનો એકમ જોઈશું. આ નવો એકમ શરૂ કરતા પહેલા હું તમને કેટલાક દ્રશ્યો બતાવીશ, તો ચાલો આપણે આ દ્રશ્યો જોઈએ અને તેનું વર્ણન કરીએ. તો જુઓ આ દ્રશ્યમાં શું દેખાય છે? હા, આ રાતનું દ્રશ્ય છે, ધરતી પર અંધકાર છવાઈ ગયો છે. મિત્રો, તમે પણ અનુભવ્યું હશે કે રાત પડતા આખી ધરતી પર બધું શાંત થવા લાગે છે, પંખીઓ પાછા પોતાના માળામાં આવી જાય છે, ગાય ભેંસ પણ પોતાની ગમણમાં પાછા ફરે છે, માણસો પણ પોતાના કામધંધેથી ઘરે પાછા આવે છે, દિવસભર ટ્રાફિકથી ફૂલ રહેતા રસ્તા શાંત થઈ જાય છે, બરાબર ને? આખી ધરતી જાણે શાંતિથી નીંદરમાં પોઢી જાય છે એવું લાગે છે, બરાબર ને? હા, જો તો હવે આ બીજું દ્રશ્ય. સૂર્ય ઉગતાની સાથે રાત પૂરી થાય છે. આખી રાતથી જે ધરતી શાંત બની ગયેલી હતી તેમાં જાણે ફરીથી ચેતના આવે છે. સવાર પડતા જ પંખીઓ જાગીને કલરવ કરે છે અને આખું વાતાવરણ તેમના કલરવથી ગૂંજી ઉઠે છે. સવારમાં મંદિરમાં ઘંટારવ વાગે છે, ભગવાનની આરતી થાય છે, લોકો મંદિરમાં જઈ ભગવાનની પ્રાર્થના કરે છે, ત્યારબાદ લોકો પોતાના રોજિંદા કામમાં પરોવાઈ જાય છે. જો આ દ્રશ્યમાં કેટલીક સ્ત્રીઓ પોતાના ઘરની અને આસપાસની સફાઈ કરી રહી છે. હવે આ ચિત્રમાં જુઓ, એક સ્ત્રી કૂવેથી પાણી ભરીને આવી રહી છે અને આ એક માણસ હળ લઈને ખેતરમાં કામ કરવા માટે જઈ રહ્યો છે. આમ સવાર પડતાની સાથે લોકો પોતાના કામધંધે પાછા ફરે છે. આ જુઓ, ગાય ભેંસોનું ધણ પણ સીમમાં ઘાસ ચરવા માટે નીકળી પડ્યું છે. અહીં બગીચામાં જુઓ કેવા સુંદર મજાના ફૂલો ખીલ્યા છે. જુઓ, તમારા જેવા બાળકો પોતાની રમતમાં પરોવાઈ ગયા છે. આમ આખી ધરતી જાણે ફરીથી ચેતનવંતી બની ગઈ છે. તો બાળ મિત્રો, સવાર જાણે આપણા બધામાં નવી તાજગી ઉત્સાહ જગાવે છે, તો આવી જ તાજગી અને ઉત્સાહનો અનુભવ કરાવતી એક સુંદર મજાની કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે, કાવ્ય 8 ચરણોમાં. તો ચાલો આ સવારની સુંદર મજાની કાવ્યનું આપણે ગાન કરીએ.
બાળ મિત્રો, આ સુંદર મજાની કાવ્ય ગાવાની મજા આવી ને? હા, આ કાવ્ય તમે ફરીથી સાંભળજો અને ઘરેથી ફરીથી ગાવાની કોશિશ કરજો, બરાબર ને? આ નવી કાવ્યનો રાગ પણ તમને આવડી જશે. તો ફ્રેન્ડ, હવે આ કાવ્યની સમજૂતી આપણે આઉટ અંકમાં મેળવીશું. આવજો.